नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। फिजिक्स ऑनलाइन में आपनु हार्दिक स्वागत। आपणे भण्यु लास्ट लेक्चर में स्थानांतर अने पथ लंबाई। आज एना परथी सरेराश वेग अने सरेराश झड़प, तो सरेराश वेग एटले स्थानांतरना अने समयगाळाना गुणोत्तरने पदार्थनु स्थानांतर अने समयगाळाना गुणोत्तरने सरेराश वेग कहेवाय। आने डेफिनेशन थई। ज्यारे सरेराश झड़प एटले कुल पथ लंबाई अने कुल समयना गुणोत्तरने सरेराश झड़प कहेवाय। अहींया ए वात क्लियर थई गई के सरेराश झड़पमां पथ लंबाईनुं महत्व छे, ज्यारे सरेराश वेगमां स्थानांतरनुं महत्व छे। એના પરથી ક્લિયર થઈ જાય કે સરેરાશ વેગ સદિશ રાશિ છે। સ્થાનાંતર સદિશ રાશિ, જ્યારે પથ લંબાઈ અદિશ રાશિ, માટે સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ। આ બે રાશિનું મહત્વ શું? તો પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે અને પદાર્થ પોતાનું સ્થાન બદલે કોની સાપેક્ષે? ઉગમ બિંદુની સાપેક્ષે। જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેનું સ્થાન બદલાતું જાય। આ સ્થાન જાણવા માટે, સ્થાનનો જે સમય સાથેનો ફેરફાર છે એ જાણવા માટે આપણને આ બે રાશિ ઉપયોગી છે। આપણને કોઈ પૂછે કે પદાર્થની ગતિનો દર શું છે, તો સરેરાશ ઝડપ ઉપયોગી। જ્યારે એમાં એવું પૂછે કે પદાર્થનો ગતિનો દર પ્લસ તે કઈ દિશામાં ગતિ કરે, આ જાણવા માટે શું જરૂરી? સરેરાશ વેગ। એટલે અહીંયા ટૂંકો પ્રશ્ન આપણને એવો પૂછાય કે ગતિનો દર જાણવા માટે કઈ રાશિ ઉપયોગી, તો એમાં રજૂ કરી શકીએ સરેરાશ ઝડપ। દર એટલે સમય દર, પથ લંબાઈનો સમય દર, કઈ દિશામાં આ દર બદલાય તો મહત્વ કોનું આવી જાય? સરેરાશ વેગ। તો આ હતી આપણી ઉપયોગી માહિતી। એનું ફોર્મ્યુલા યાદ રાખીએ એટલે એની વ્યાખ્યા ક્લિયર થઈ જાય અને બાકી તો બધું તમે જાણો છો। સરેરાશ વેગ, વેગને કે ઝડપને આપણે વી વડે દર્શાવીએ। સરેરાશ દર્શાવવા માટે એની પર બાર નામનો સંકેત, યાને કે આ ડેશ દર્શાવવામાં આવે, વી બાર। સ્થાનાંતર એટલે એક દિશામાં નહીં પણ એક્સ અક્ષ પર ગતિ હોય તો આપણે રજૂ કરીએ ડેલ્ટા એક્સ, ને સમયગાળો એટલે ડેલ્ટા ટી, અથવા વી બારની જગ્યાએ આપણે તમે આમ પર રજૂ કરી શકો વી એવરેજ। બંને બાજુ લેસ ધેન ગ્રેટર ધેન નો સંકેત। ડેલ્ટા એક્સ એટલે તમે રજૂ કરો એક્સ ટુ માઇનસ એક્સ વન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, છેદમાં સમય પણ અંતિમ સ્થાન અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય। તો આ થયો આપણો સરેરાશ વેગ, અથવા પણ રજૂ કરી શકો વી એવરેજ। હવે સૂત્ર પરથી એનો એસઆ એકમ, સ્થાનાંતરનું એસઆ એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, એટલે આપણે રજૂ કરી શકીએ મીટર પર સેકન્ડ। એનો વ્યવહારિક એકમ તો ત્યાં રજૂ કરીએ આપણે કિલોમીટર પર ઓવર। પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર માટે આ એકમને એસઆ એકમને ધ્યાનમાં લેવો અને બધા એકમો અંશમાં લાવવા એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ। હવે પારિમાણિક સૂત્ર એટલે બ્રેકેટ બ્રેકેટમાં રાશિનું સંકેત, સામે એમએલટી, એમ એટલે માસ એટલે દળનો એકમ, કેજી દેખાય નહીં તો ઝીરો, એલ એટલે લેન્થ એટલે લંબાઈનો, એસઆ એકમ મીટર દેખાય, હા કઈ ઘાત વન ઘાત, તો યર પણ એલ વન, ટી ટાઈમ સમય, સમયનો એકમ સેકન્ડ, કઈ ઘાત માઇનસ વન, તો અહીંયા આપણે માઇનસ વન લખી શકીએ। તો આ સરેરાશ વેગની વાત થઈ। સરેરાશ ઝડપનું સૂત્ર, તો સરેરાશ ઝડપ, ઝડપ હોય કે વેગ હોય તેના વડે દર્શાવીએ વી, તો વી બાર કુલ પથ લંબાઈ જેને આપણે ડી વડે રજૂ કરીએ અથવા એલ વડે, અને કુલ સમય એટલે ટી વડે ધારો કે, એટલે વી બરાબર વી બાર બરાબર ડી બાય ટી, એનો પણ એસ એકમ સેમ એ સેમ, તો એસઆ એકમ આપણે રજૂ કરીએ તો મીટર પર સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ, એમએસ ધોનીની માઇનસ વન, બંનેના એકમ સમાન છે તો બેમાં ડિફરન્સ શું છે?
તો કે સૂત્રમાં અહીંયા પથ લંબાઈ અને સમયનો ગુણોત્તર છે, અહીંયા સ્થાનાંતર અને સમયનો ગુણોત્તર છે. આ સદિશ રાશિ છે જ્યારે આ અદિશ રાશિ છે. તફાવત સ્વરૂપે પણ યાદ રજૂ કરી શકો. વ્યવહારિક એકમ ઝડપનું આપણે આમે પણ બોલીએ જ છીએ, કિલોમીટર પર ઓવર. અહીંયા એક વસ્તુ ક્લિયર કરશું, જે સ્થાનાંતર અને પથ લંબાઈમાં પણ ક્લિયર કરી હતી. સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય. સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય. કેમ કે એ સદિશ રાશિ છે અને અદિશ રાશિ છે અને તેને માત્ર મૂલ્યની જરૂર હોય. તે કઈ રાશિ છે? અદિશ રાશિ છે, એટલે એને માત્ર મૂલ્યની જરૂર હોય. જ્યારે સરેરાશ વેગ ધન પણ હોય, ઋણ પણ હોય કે શૂન્ય પણ હોય, સરેરાશ વેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. કેમ કે એ વાત તો આપણે સ્થાનાંતરમાં રજૂ કરી ને, સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય કે શૂન્ય પણ હોય. આપેલ ગતિ કેટલો સમય થઈ, એ ગતિ દરમિયાન આપણે સ્થાનાંતર કે પથ લંબાઈ જે માપીએ તે મુજબ આપણને રાશિ મળે. જો પથ લંબાઈ માપીએ તો ઝડપ મળે અને સ્થાનાંતર માપશું તો શું મળશે? સરેરાશ વેગ. સરેરાશ શબ્દનો અર્થ એટલે પેલું ગણિતની ભાષામાં આપણે સરેરાશ કહીએ, એ અર્થ અહીંયા નથી થતો. એ પણ રજૂ કરીએ. બીજું આપણે એ પણ રજૂ કર્યું હતું કે સરેરાશ વેગનું માન અથવા સરેરાશ ઝડપ ઉલટું લખીએ, એ સરેરાશ વેગના માન કરતા માન બોલે તો મૂલ્ય, સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના માન કરતા વધુ પણ હોય કે એના જેટલું પણ હોય. એટલે આપણે આવું રજૂ કરી શકીએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સેમ વસ્તુ, પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતરનું માન, માન બોલે તો મૂલ્ય, અને મૂલ્ય હંમેશા ધન જ હોય. એટલે કોઈ પણ આપણને સરેરાશ વેગનો જવાબ આવ્યો હોય, ધન ઋણ કે શૂન્ય, એનું મોડ લઈએ એટલે એનું મૂલ્ય થયું. એ મૂલ્ય સરેરાશ ઝડપથી ઓછું પણ હોય અથવા એના જેટલું પણ હોય, ખાસ કિસ્સામાં સમાન હોય. બીજું એક ખાસ પોઈન્ટ લખી દઉં કે સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ એ બધી જ ઝડપો કે વેગોનું સરેરાશ નથી. આ વિધાન સમજવામાં થોડો ટાઈમ લાગશે, પણ અહીંયા થોડી વાત કરી દઉં કે આપણે કહેતા હોય ને કે ભાઈ આપણા વિષયના માર્ક્સના સરેરાશ કેટલા, આપણે 5 સબ્જેક્ટ હોય તો 5 સબ્જેક્ટના સરેરાશ માર્ક્સ કેટલા, આંકડાશાસ્ત્રમાં મેથ્સમાં આપણે એવું કહીએ, એ સરેરાશ અહીંયા નથી ભાઈ. એ પણ વસ્તુ ક્લિયર કરશું કે સરેરાશ વેગ અને વેગ અથવા સરેરાશ ઝડપ અને ઝડપ એ બંનેમાં પણ ફરક છે. સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ એ બધી જ ઝડપો કે વેગોનો સરેરાશ નથી. તો શું છે? તો એની વ્યાખ્યા બતાવે તે છે. સરેરાશ વેગ શું છે? તો કે કુલ સ્થાનાંતર અને તે સમય તે માટે લીધેલો સમયનો ગુણોત્તર એ સરેરાશ વેગ છે. એટલે વી બાર એટલે આપણે આવું નહીં લખશું, નોટ, આપણે વેગના સંદર્ભમાં વી બાર ઇઝ ઇક્વલ ટુ, સપોઝ આપણી પાસે 3 ઝડપ છે, એક ઝડપ તો કે V1 અથવા વેગ છે, બીજો V2 અને ત્રીજો V3, ડિવાઇડેડ બાય 3. આ નથી ભાઈ. તો V બાર શું છે? અહીંયા રજૂ કરે તે ડેલ્ટા X અપોન ડેલ્ટા T. આ છે પણ ક્યાં એ આપણે રજૂ કરશું નેક્સ્ટ લેક્ચર. ઉપરાંત આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરશું એક ઉદાહરણથી, અને આ ઉપરાંત આપણે આલેખો દ્વારા પણ સમજશું ગતિ વિશે આલેખો, કારણ કે આલેખ એક મહત્વનું ઉપયોગી સાધન છે, એવું ટૂલ્સ, પાવરફુલ શક્તિશાળી સાધન છે કે જેનાથી આપણે ગતિનો અભ્યાસ કરી શકીએ.
आलेख आवे एटले आपणे समग्र गतिनो अभ्यास आलेखथी पण रजू करी शकशुं। हवे आलेख वडे पण आ बंने राशि जोईशुं। पेला बे वस्तु क्लियर राखशुं, सरेराश वेग अने सरेराश झड़प। आटलू क्लियर थया बाद आपणे आलेख जोईशुं नेक्स्ट लेक्चरमां। अस्तु, जय भगवान।